ધોરણ દસ વિષય ગણિત. વિદ્યાર્થી મિત્રો, ધોરણ દસ ગણિતની અંદર કુલ 15 ચેપ્ટર છે. એસએસસી બોર્ડના માળખા પ્રમાણે દરેક ચેપ્ટરમાંથી ચોક્કસ માર્કનું પૂછાય, તો આપણે આજે આ વિડીયોની અંદર કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું એસએસસી બોર્ડમાં પૂછાવાનું છે એની વાત આપણે કરીશું. તો સૌપ્રથમ પ્રકરણ, પ્રકરણનું નામ અને એનું વેઇટેજ એટલે કે ગુણભાર. પ્રથમ ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યા, વાસ્તવિક સંખ્યાઓ, અને એ એસએસસી બોર્ડમાં 4 માર્કનું છે. બીજું ચેપ્ટર છે બહુપદી, બહુપદી એસએસસી બોર્ડમાં 6 માર્કનું છે. ત્રીજું ચેપ્ટર છે દ્વિચલ, સુરેખ, સમીકરણ, યુગ્મો, એ 8 માર્કનું. ત્યાર પછી દ્વિઘાત સમીકરણ, એ 6 માર્કનું. પાંચમું ચેપ્ટર સમાંતર શ્રેણી, એ 4 માર્કનું. છઠ્ઠું ચેપ્ટર ત્રિકોણ, એ 6 માર્કનું પૂછાય. વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીંયા નોંધવા જરૂરી છે કે ત્રિકોણમાંથી પ્રમેય પૂછાય. સાતમું ચેપ્ટર છે યામ ભૂમિતિ, યામ ભૂમિતિ છે એ 4 માર્કનું. આઠમું ચેપ્ટર છે ત્રિકોણમિતિનો પરિચય, ત્રિકોણમિતિનો પરિચય, અને એ છે 6 માર્કનું. નવમું ચેપ્ટર ત્રિકોણ મિતિનો ઉપયોગ, અને એ ચેપ્ટર છે 4 માર્કનું. એટલે એવું કહી શકાય કે 10મા ધોરણમાં ત્રિકોણમિતિ 10 માર્કનું પૂછાય. દસમું ચેપ્ટર છે વર્તુળ, વર્તુળ 6 માર્કનું છે. આમાંથી પણ પ્રમેય અથવા રાઇડર પૂછાય. અગિયારમું ચેપ્ટર છે રચના, રચના એ 4 માર્કનું ચેપ્ટર છે. વિદ્યાર્થીઓ માટે ખૂબ અગત્યનું આઈએમબી ચેપ્ટર ગણાવી શકાય. બારમું ચેપ્ટર છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, સૂત્ર આધારિત, સમજ આધારિત ચેપ્ટર, અને એ માત્ર 4 માર્કનું છે. ત્યાર પછી 13મું ચેપ્ટર પુષ્ફળ અને ઘનફળ, અને એ ચેપ્ટર છે 8 માર્કનું. 14મું ચેપ્ટર છે આંકડા શાસ્ત્ર, અને એ છે પૂછાય છે 6 માર્ક્સમાં. અને 15મું સૌથી સરળ વિદ્યાર્થીઓને પ્રિય ચેપ્ટર સંભાવના, અને સંભાવના પૂછાય 4 માર્કનું. આમ કુલ મળીને 80 માર્ક્સનું આપણું એસએસસી બોર્ડનું વેઇટેજ ધોરણ 10 વેઇટમાં થાય. 80 માર્કનું એસએસસી બોર્ડની અંદર પેપર લેવાય, 20 માર્કનું ઇન્ટરનલ શાળામાંથી મુકાય, એમ 100 માર્કની માર્કશીટ તમને પ્રાપ્ત થાય. 20 માર્કનું ઇન્ટરનલ કેવી રીતે મળે એની વાત આપણે પછી કરશું. અત્યારે આપણે એસએસસી બોર્ડની જે પેપરનું પરિણામ છે એની જરા વાત કરીએ. એસએસસી બોર્ડની અંદર 80 માર્ક્સનું પેપર પૂછાય, જેમાં 4 સેક્શન છે. સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી. સેક્શન એમાં હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો પૂછાય, હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો પૂછાય. કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય? તો કે એસક્યુ પૂછાય, વેરી શોર્ટ ક્વેશ્ચન પૂછાય, એમસીક્યુ પૂછાય, ખરા ખોટા વિધાન પૂછાય, ખરા ખોટા વિધાન પૂછાય, વ્યાખ્યા પૂછાય. આવા પ્રકારના એક એક માર્કના 16 પ્રશ્નો પૂછાય. એક એક માર્કના એવા 16 પ્રશ્નો પૂછાય
એટલે સેક્શન એ તમને 16 માર્ક. અહીંયા 16 પ્રશ્નો ફરજિયાત છે, આમાં કોઈ ઓપ્શન મળવા માત્ર નથી. સેક્શન બીની જો વાત કરીએ તો ટૂંકા દાખલા, 2 માર્ક્સના દાખલા, 2 માર્ક્સના એવા 10 દાખલા, એટલે કે કુલ 20 માર્ક થાય. ખાસ ધ્યાન આપજો, અહીંયા 10 પ્રશ્નોમાં કોઈ પણ 4 પ્રશ્નોની અંદર તમને ઓપ્શન મળવા પાત્ર છે, ઓપ્શન મળવા પાત્ર છે, એટલે 4 ઇન્ટરનલ ઓપ્શન છે એની અંદર. સેક્શન સીની અંદર 2 માર્ક્સ કરતાં વધુ, એટલે કે 3 માર્ક્સના 8 દાખલા પૂછાય, એટલે તમારો સેક્શન સી થાય કેટલા માર્કનો? 24 માર્કનો. અહીંયા પણ તમને આ 8 પ્રશ્નો પૈકી 3 પ્રશ્નોની અંદર તમને ઇન્ટરનલ ઓપ્શન મળવા પાત્ર છે. અમે 4 પ્રશ્નોમાં, અમે 3 પ્રશ્નોમાં ઓપ્શન મળવા પાત્ર છે. ત્યાર પછી સેક્શન ડીની અંદર વિસ્તાર પ્રશ્નો, દાખલા તરીકે પ્રમેય છે, રચના છે, કૂટ પ્રશ્ન છે, એવા પ્રકારના 4 માર્ક્સના એવા 5 પ્રશ્નો પૂછાય, એટલે કે 20 માર્કના પ્રશ્નો પૂછાય, અને આની અંદર તમને 2 ઓપ્શન મળવા પાત્ર છે. કેટલા ઓપ્શન મળવા પાત્ર છે? 2 ઓપ્શન. આમ કુલ મળીને 80 માર્ક્સનું પેપર થાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરી કે તમારા 10મા ધોરણની અંદર વર્ષ દરમિયાન ભણવાના ચેપ્ટર્સ, એની SSC બોર્ડની અંદર વેઇટેજ, અને તમે જે પરીક્ષા SSC બોર્ડની આપવાના છો તેની અંદર કયા પ્રકારના સેક્શન કેટલા માર્કના છે એની વાત કરી. ઓકે, થેન્ક યુ વેરી મચ.